દામોદમાં પોલીસના આશીર્વાદ જ દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોવાના આક્ષેપ આમોદ પીએસઆઈ એ રાત્રિએ જ ભઠ્ઠીઓનો નાશ કર્યો બુટલેગર છાપતી પોલીસ સામે એસપી લાલ આગ કરવાની જરૂર આમોદ માં લઠ્ઠાકાંડ થાય તો જવાબદાર કોણ વડોદરા મહાનગરપાલિકા દ્વારા શ્રીજીની પ્રતિમાઓનો કાવી કંબોઈ ના દરિયા કિનારે નિકાલ શ્રીજીની પ્રતિમાઓના જથ્થાઓથી ભક્તોની લાગણી દુભાઈ બંગાળી સમાજ દ્વારા સરસ્વતી માતાજીને નર્મદા નદીમાં વિસર્જિત કર્યા નર્મદાના ઓછા વહેનના કારણે બંગાળી સમાજે પણ નારાજગી વ્યક્ત કરી વસંત પંચમીના દિવસે સરસ્વતી માતાજીની ભક્તિભાવપૂર્વક ઉજવણી બાદ નર્મદાના જળમાં માતાજીને વિદાય અપાઈ પોલીસ દારુ વેચનારાઓને છાપતી હોવાના આક્ષેપ થાય છે ત્યારે આમોદના ભીમપોર ગામ નજીક જ કેટલાક રાજકીય લોકોની દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોવા સામે પોલીસે રાત્રિના અંધારામાં નાશ કરવાનો પ્રયાસ કરી રહી છે કેમ બુટલેગરો સામે પગલાં લેવામાં પોલીસના હાથ ધ્રુજે છે એ તે એક તપાસનો વિષય બની ગયો છે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ભીમપોર ગામે દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાની જાણ પોલીસને કરાઈ છે છતાં પોલીસ બુટલેગરો સામે કાર્યવાહી કરવામાં નિષ્ફળ નીવડી છે ત્યારે આમોદ તાલુકાના ભીમપોર ગામે એક ખેતરમાં પાણીનો બોર બનાવી દૂષિત દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાની જાણ રહીશોએ વારંવાર પોલીસને કરી છતાં પોલીસ દારૂની ભઠ્ઠી દૂર કરવામાં નિષ્ફળ નીવડી હતી જો કે સમગ્ર ઘટના મીડિયાએ કવરેજ કરતા આખરે મોડી રાત્રે પણ અંધારામાં આમોદના પીએસઆઈ ભઠ્ઠીનો નાશ કરતા હોવાના મોબાઈલ વિડીયોમાં કેદ થયા છે

પૂર્વ શહેરી વિકાસ મંત્રી ખુમાનસિંહ વાસિયા કરી રહ્યા છે તે આમોદના ભીમપર ગામની દેશી દારૂની ભઠ્ઠી પરથી સાર્થક થઈ રહી છે પોલીસના હાથ ભઠ્ઠી દૂર કરવાથી કેમ ધ્રુજે છે તે એક પ્રશ્ન તપાસનો બની ગયો છે કે જે પોલીસ બી માનતી હોય છે કે આ બહુ ખરાબ ચાલી રહ્યું છે ને એવા પોલીસ નહીં પીતા એવા બી પોલીસો છે પણ એવા પોલીસો પણ છે કે જે પૈસા આપીને દારૂનો ધંધો ચાલુ કરાવવા માટેના પણ પોલીસવાળા આવા ધંધો કરતા હોય છે પ્રજાનું જે છે જીવન બરબાદ થતું હોય છે એની પાછળનો મકસદ સરકારનો આ હતો આઠથી સાહીઠ વર્ષ પહેલા પરંતુ આજે એ હેતુ આખો ડાયવર્ટ થઈ ગયો છે હેતુ બદલાઈ ગયો છે હેતુ ફેર થઈ ગયો હેતુ ફેર એટલે એવી રીતે હવે આને કેમિકલનો દારૂ રાસાયણિક ખાતરનો બેટરીના સેલનો એ દારૂને આથો કરવા માટે અંદર બધા મજૂરો જે હોય પેશાબ કરાવે એમાં પછી ગરોળીનો ઉપયોગ કરે છે એવું મેં જે સાંભળ્યું છે તે પ્રમાણે આવી રીતે કેમિકલનો દારૂ પી પીને બધા અનેક યુવાનો જે છે એની કિડની ખલાસ થઈ જાય એનો લિવર ખલાસ થઈ જાય એમાંથી કેન્સરના પણ રોગો થાય અને આજે વીસથી થી ચાલીસ વર્ષની વિધવા બહેનો જે છે લગભગ મોટા પ્રમાણમાં અને સો ટકાનો હું પર્સન્ટેજ સાથે નહીં વાત કરું પણ લગભગ પાંત્રીસથી થી ચાલીસ ટકા વિધવા બહેનો એવી છે કે જે દારૂને કારણે આ

વડોદરા મહાનગરપાલિકા દ્વારા શ્રીજીની પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમાઓ વિસર્જિત કરવા માટે કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા હતા જે બાદ હજારો પ્લાસ્ટિક ઓફ પેરિસની મૂર્તિઓ દરિયાના પાણીમાં તણાઈ જાય તે માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કાવી કંબોઈના દરિયા અવારે નિકાલ કરતા આજે હજારો શ્રીજીની પ્રતિમાઓ દુર્દશા અવસ્થામાં જોવા મળી રહી છે ભરૂચ જિલ્લામાં વસતા બંગાળી સમાજ દ્વારા વસંત પંચમીના દિવસે સરસ્વતી માતાની ભક્તિભાવપૂર્વક ઉજવણી બાદ ભરૂચની પાવન સલીલામાં નર્મદા નદીમાં વિસર્જિત કરતા નર્મદા નદીમાં ઓછા વહેન સામે બંગાળી સમાજે પણ નારાજગી વ્યક્ત કરી હતી ભરૂચ જિલ્લામાં વસતા બંગાળી સમાજ દ્વારા વસંત પંચમીના દિવસે સરસ્વતી માતાની ભક્તિભાવપૂર્વક ઉજવણી બાદ ભરૂચની પાવન સલીલામાં નર્મદા નદીમાં વિસર્જિત કરતા નર્મદા નદીમાં ઓછા વહેણના સામે બંગાળી સમાજે પણ નારાજગી વ્યક્ત કરી હતી ભરૂચ ચંકલેશ્વર સહિત અન્ય તાલુકાઓમાં વસતા બંગાળી પરિવાર દ્વારા જેમ આસો નવરાત્રીમાં દુર્ગાષ્ટમી મહોત્સવનું અનેરું મહત્વ રહેલું છે તેવી જ રીતે વસંત પંચમીએ સરસ્વતી માતાનું પણ અનેરું મહત્મય રહેલું છે ત્યારે વસંત પંચમીના દિવસે બંગાળી સમાજ દ્વારા સરસ્વતી માતાની ઇકો ફ્રેન્ડલી પ્રતિમાનું સ્થાપન કરી ભક્તિભાવપૂર્વક ઉજવણી બાદ આજે માતાજીના ભરૂચની ભાગોળમાંથી વહેતી પવિત્ર પાવન સલીલામાં નર્મદા નદીના જળમાં વિસર્જિત કરી વસંત પંચમી મહોત્સવની પૂર્ણાહુતિ કરી હતી સરસ્વતી માતાજીને નર્મદા નદીમાં વિસર્જિત કરવા આવેલા બંગાળી સમાજે પણ નર્મદા નદીમાં ઓછા વહેણ સામે નારાજગી વ્યક્ત કરી સરકારે ડેમમાંથી પાણી છોડવાની જરૂર હોવાનું રટણ કર્યું હતું કલ પંચમી હમ લોગ પૂજા કર લોગ બહુ ધૂમધામ સે નર્મદા નદીમાં વિસર્જન આયે હે નર્મદા નદી હે લેકિન ક્યા કરે સરકાર જો જૈસે રાખા હે ઉસી મે સંતુષ્ટ હો પડતા हमें तो पानी, हमें पानी तो हम छोड़ नहीं सकते हैं पानी हमें जितना मिला उतना ही पानी में हम लोग विसर्जन करें ये मिट्टी का मूर्ति है इसलिए नर्मदा में विसर्जन करने का कोई प्रॉब्लम नहीं है लेकिन हम लोग इसे विसर्जन करके फिर यहाँ से हम चले जाएंगे पानी का थोड़ा इंतज़ार कर रहे थे लेकिन पानी नहीं है जितना पानी है हम ડોક્ટર વણિકર ભવન પાલડીના કાર્યાલયમાં અનઅધિકૃત તત્વોએ તોડફોડ કરતા અસામાજિક તત્વ સામે કડક કાર્યવાહીની માંગ સાથે ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરાયું હતું ડોક્ટર વણિકર ભવન પાલડીના કાર્યાલયમાં અનઅધિકૃત તત્વોએ તોડફોડ કરતા અસામાજિક તત્વ સામે કડક કાર્યવાહીની માંગ સાથે ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરાયું હતું અમદાવાદના પાલડી મહાલક્ષ્મી સોસાયટીના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યાલયમાં અનધિકૃત તત્વોએ પ્રવેશી તોડફોડ કરી કબાટના તાળા તોડી માલસામાન તથા દસ્તાવેજી પુરાવા લઈ ભાગી જતા તમામ અસામાજિક તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ સાથે ભરૂચ જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દી પરિષદના મહામંત્રી સેજલ દેસાઈની આગેવાનીમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી આજ રોજ અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે અહીંયા આગળ ભેગા થયા છે જે નવ તારીખના રોજ અમદાવાદ કર્ણાવતી ખાતે જે અમારું એચ પીનું કાર્યાલય છે ત્યાં આગળ જબરજસ્તી એક ટોળાએ પોલીસની હાજરીમાં પોતાની દાદાગીરીથી જે પ્રમાણે કૃત્ય કર્યું છે અને પો આખું કાર્યાલય તોડી એના સીસીટીવી કેમેરા છે એના જે તાળા છે એના જે અગત્યના ડોક્યુમેન્ટ્સ છે એ બધા ગેરવલ્લે કરી અને જે પ્રમાણે એનું કૃત્ય કર્યું છે તેને અમે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દલ તરફથી આજે આવેદનપત્ર માટે ભેગા થયા છે અને સખત શબ્દોમાં આ વસ્તુને અમે દબાઈએ એ પ્રમાણેની કાર્યવાહી કરીએ અને પોતે અમે એવું ઈચ્છીએ છીએ કે સરકાર આ વસ્તુ માટે હસ્તક્ષેપ કરે અને કલેક્ટર સાહેબ દ્વારા આનું યોગ્ય તપાસ કરવામાં આવે અને જે તે લાગતા ઓળખતા યોગ્ય વ્યક્તિઓને આને માટે સજા થાય અને કોર્ટના હુકમ પછી બી આજે એને ફગાવી અને આ રીતે દાદાગીરી કરી અને ખુલ્લે આમ ત્યાંના જે કાર્યકર જે કાર્યાલયમાં જે રહેતા વ્યક્તિઓ છે એને જબરજસ્તી બહાર ધક્કા કાઢી અને જે પ્રમાણે કૃત્ય કરવામાં આવ્યું છે એ સખત શબ્દોમાં અમે એને વખોડીએ છીએ માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે પોલીસ વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપી કાયદાનું પાલન કરવા આહવાન કરે છે ત્યારે કોંગ્રેસ કાર્યાલયની બહાર જ નેતાઓ જ આડેધડ વાહનો પાર્ક કરતા લોકોમાં કુતૂહલ સર્જાયું છે માર્ગ સલામતી સપ્તાની ઉજવણીના ભાગરૂપે પોલીસ વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપી કાયદાનું પાલન કરવા આહવાન કરે છે ત્યારે કોંગ્રેસ કાર્યાલયની બહાર જ નેતાઓ જ આડેદળ વાહનો પાર્કિંગ કરતા લોકોમાં કુતુહલ સર્જાયું છે ભરૂચ જિલ્લામાં ત્રીસમું માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી ચાલી રહી છે ત્યારે વાહન ચાલકોને કાયદાનું પાલન કરાવવા માટે પોલીસ વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપી પ્રોત્સાહિત કરી કાયદાનું પાલન કરવા માટે આહવાન કરી રહી છે જો કે ભરૂચનાથ સ્ટેશન રોડ પર આવેલ કોંગ્રેસ કાર્યાલય ઉપર આવતા રાજકારણીઓ પોતાનું વાહન રોડ પર પાર્કિંગ કરી દેતા વાહન ચાલકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે જો કે માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે પોલીસે પણ આડેધડ પાર્ક થતા વાહન ચાલકો સામે લાલ આક કરવાની જરૂર છે ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શહેરના શક્તિનાથ સર્કલ નજીક શિક્ષકોના પડતર પ્રશ્નોના ઉકેલની માંગ સાથે ધરણા પ્રદર્શન યોજાયો ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આજરોજ વિરોધ પ્રદર્શન યોજાયું શિક્ષકો આજે શૈક્ષણિક કામગીરીથી અળગા રહ્યા હતા અને શક્તિનાથ વિસ્તારમાં ધરણા પ્રદર્શન કર્યું હતું શિક્ષક સંઘ દ્વારા વિવિધ પડતર બાર પ્રશ્નોના નિરાકરણની સરકાર પાસે માંગ કરવામાં આવી છે જેમાં વર્ષ ઓગણીસો સત્તાણું થી સળંગ નોકરી કરતા તથા તમામ લાભો ધોરણ છ થી આઠ નો ગ્રેડ પે અલગ આપો શિક્ષકને સોંપવામાં આવતી બિન શૈક્ષણિક કામગીરી બંધ કરો અને તમામ પ્રકારની ઓનલાઈન કામગીરી બંધ કરી જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ કરવામાં આવી છે રાજ્ય સંઘના આદેશથી આજ રોજ તારીખ અગિયાર બે બે હજાર ઓગણીસના રોજ અહીંયા ધરણાનો કાર્યક્રમ રાખેલો છે અમે શિક્ષકોની પડતર માંગણીઓ માટે ઘણા સમયથી અમારું આંદોલન ગુજરાત લેવલે ચાલે છે અને એમાં અમારી કોઈ માગણીઓ અત્યાર સુધી સંતોષાયેલી નથી અમારી માગણીઓમાં ઓગણીસો સત્તાણુંથી આજ દિન સુધી ભરતી થયેલા તમામ શિક્ષકોને સળંગ નોકરી આપવી ઉચ્ચતર પ્રાથમિક શિક્ષકોને બેતાલીસો રૂપિયાનો ગ્રેડ પે આપવો સીસીસી પરીક્ષા પાસ કરે મૂળ તારીખથી તમામ લાભો આપવા એ સ્ટાર્ટ આચાર્ય સીના આર આર નક્કી કરવા જૂની પેન્શન યોજના લાગુ કરવી અને બિન શૈક્ષણિક કામગીરીમાંથી અમને મુક્તિ મળે એવા પ્રશ્નો સાથે આજરોજ અમે ધરણાનો કાર્યક્રમ મોટી સંખ્યામાં જિલ્લાના તમામ પ્રાથમિક શાળાઓમાંથી શિક્ષકો અહીંયા ઉપસ્થિત છે અને આવનારા સમયમાં અમારી માગણીઓ ના પૂરી થાય તો અમે કાલેથી કાળી પટ્ટી ધારણ કરીને શૈક્ષણિક કાર્ય શરૂ રાખીશું અને આવનારા સમયમાં ગાંધીનગર મુકામે તારીખ પંદર અને સોળ તારીખે ખૂબ મોટી સંખ્યામાં ગાંધીનગર મુકામે ધરણા કરી અને અમારી માંગણીઓ જલદ બનાવીશું જંબુસર ભરૂચ હાઈવે ઉપર અકસ્માતમાં એકનું ઘટના સ્થળે મોત થયું છે બાઇક ચાલકને અજાણ્યા વાહને ટક્કર મારતા કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે મગણાદ ગામનું રહેવાસી મુકેશ નગીન રાઠોડ પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો તે જ દરમિયાન ગાર્ડન હોટલ નજીક કોઈક અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મોત થયું છે આશાસપદ યુવનના મોતના પગલે ગ્રામજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે અકસ્માતની જાણ થાતા પોલીસ ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી ફરાર વાહન ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે જંબુસર ગાર્ડન હોટેલ પાસે અજાણ્યા વાહનની અડફેટે યુવાનનું મોત જંબુસર તાલુકાના સારોદ ગામ ખેતરમાંથી પસાર થતી માઇનોર કેનાલ સતત સાત વર્ષથી લીકેજ હોવાથી ખેતર માલિકની ખેતીમાં મોટું નુકસાન થવા પામ્યું છે જંબુસર તાલુકાના સારોદ ગામે કેનાલ ચોકડી પર આવેલ યુસુફ પાનવાલાના ખેતરમાંથી માઇનોર કેનાલ પસાર થાય છે જે કેનાલ સતત સાત વર્ષથી લીકેજ હોવાથી દર વર્ષે પાકને નુકસાન થાય છે ખેતર માલિકે વારંવાર નર્મદા કેનાલની ઓફિસે રૂબરૂ મુલાકાત લઈ કેનાલનું રિપેરિંગ કામ કરવામાં આવે તેવી માંગ સાથે રજૂઆત કરી છતાં આજ દિન સુધી માઇનોર કેનાલનું રિપેરિંગ કરવામાં આવ્યું નથી જેથી દિવસે દિવસે હજારો લાખો લીટર પાણીનો બગાડ થાય છે અને સાથે સાથે પાકને પણ નુકસાન થાય છે છે જેથી માંગ કે વહેલી તકે રિપેરિંગ કરવામાં આવે આંદોલન કરીશું અને જો ઉચ્ચ અધિકારીઓ સમગ્ર કેનાલનું ઘટના સ્થળે જઈ તપાસ કરે તો મોટાભાગની કેનાલ લીકેજ જોવા મળે તે બાબતે કોઈ નવાઈ નહીં ઉલ્લેખનીય છે કે કુદરતી સંપત્તિ એવો પદાર્થ પાણી કે જે સજીવ માટે જીવન જરૂરી છે અને તેની અમુક વિસ્તારોમાં ભયંકર ખોટ જણાઈ રહી છે તેવા કુદરતી અમૂલ્ય ભેટ પાણીનો આવા ભ્રષ્ટાચારી અધિકારીઓની ઉણકભરી કામગીરીને કારણે હજારો કરોડો લિટર પાણીનો બગાડ થાય છે કે સાલથી મારા લગભગ સાત એકર ચણા અને મગ ભરી ગયા આ વખતે વારંવાર સાહેબોને રજૂઆત કરતા છતાં સાહેબો ધ્યાન દેતા નથી રૂબરૂ મુલાકાત લીધી હતી ને સાહેબને બોલાવીને રૂબરૂ ચેનલ ઉપર લાવીને એમને બતાવેલું પણ સાહેબ કે હા થઈ જશે થઈ જશે પણ કોઈ જાતનું કામ કરતા નથી અને જમીન ખેતરની ભરતુકતા ખલાસ થઈ જાય છે આમોદમાં ખેડૂતો મોટા ભાગે મગનું ઉત્પાદન કરતા હોય છે પરંતુ હજી સુધી મગ વેચાણ માટે સેન્ટરોની ફાળવણી ન થતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે આમોદમાં ખેડૂતો મોટા ભાગે મગનું ઉત્પાદન કરતા હોય છે પરંતુ હજી સુધી મગ વેચાણ માટે સેન્ટરોની ફાળવણી ન થતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અમૂદ તાલુકાના કેરવાડા સહિતના ગામોમાં ખેડૂતો મગનું વાવેતર કરતા હોય છે અને મગના ટેકાના ભાવ પણ ઓછા હોવાથી ખેડૂતો મગમાં પણ નુકસાન સેવી રહ્યા છે ત્યારે અમૂદ તાલુકાના ગામોના ખેડૂતો પણ મગના વેચાણ માટે સેન્ટરો ઊભા થાય તેની રાહ જોઈ રહ્યા છે હાલમાં અમૂદ તાલુકામાં જે પશ્ચિમી વિસ્તાર છે એમાં કેરવાડા બુવા છીત વાગડા સુધીના મોટા ભાગના ખેડૂતો મગની ખેતી કરે છે અને મોટા પ્રમાણમાં મતલબ મગનું ઉત્પાદન આ તાલુકામાં થાય છે તેમ છતાંય આમોદ તાલુકાને મગ મગની નોંધણી અને ખરીદી માટે કોઈ પણ સેન્ટર ફાળવવામાં આવ્યું નથી હાલમાં બજાર કિંમત પંચ મગની પંચાવનસો છપ્પનસોની આસપાસ છે અને ટેકાનો ભાવ છ હજાર નવસો પંચોતેર રૂપિયા છે એટલે એનો ડિફરન્સ પર ક્વિન્ટલ ચૌદસો રૂપિયાનો છે એટલે એક ખેડૂતને એક ક્વિન્ટલ ચૌદસો રૂપિયા નુકસાન એટલે અહીંયા લગભગ હજારો ક્વિન્ટલ મગ ખેતની ખેતી આ તાલુકામાં થાય છે એટલે તેને તમે ગુણાકાર કરો કેટલું મોટું નુકસાન છે ખેડૂતોને એટલે હું ખેડૂતોને ખાસ કહેવા માંગુ છું જાગૃતિ લાવો તમે આ બોર્ડ ખાલી પ્રચાર માટે લાગેલું છે અને અત્યાર સુધીમાં કોઈ પણ ખરીદી સેન્ટર ફાળવામાં આવ્યું નથી કદી કંઈ ફાળવશે કે નહીં એની કોઈ નિશ્ચિત માહિતી નથી ભરૂચ જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહ પ્રાયોગિક પરીક્ષાનો પ્રારંભ પંદરમી ફેબ્રુઆરીથી થનાર છે જેમાં ત્રણ જેટલા વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ પરીક્ષા આપનાર છે ભરૂચ જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહ પ્રાયોગિક પરીક્ષાનો પ્રારંભ થનાર છે છે જેમાં જેટલા વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ પરીક્ષા આપનાર 11 બિલ્ડિંગમાં વિજ્ઞાન પ્રવાહ પ્રાયોગિક પરીક્ષાનો પ્રારંભ તારીખ પંદર બે બે હજાર ઓગણીસના રોજથી શરૂ થનાર છે જે પરીક્ષાનો સમય સવારે 10 થી એક અને 2 થી 4 નો રહેનાર હોવાનું જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જાણવા મળ્યું છે છસો અઠાણું વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ આપનાર છે પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે તારીખ બાર બે બે હજાર ઓગણીસના રોજ સ્ટાફની મીટિંગ મળી હતી સ્ટાફ સૂચનાઓ પણ અપાઈ હતી વિજ્ઞાન પ્રવાહ પ્રાયોગિકની પરીક્ષા તારીખ છવ્વીસ બે બે હજાર ઓગણીસના ના રોજ સંપન્ન થનાર છે પરીક્ષામાં અઠાવન જેટલા કર્મચારી સ્ટાફગણ ખડે પગે સેવા આપનાર છે